मनोज भाई आईवा लतेश भाई एक माइक प्लीज आईया ओके जी जो दूध एमा चा कॉफी में दूध वपराशे चा में पण तमारे निकोटीन नहीं आवशे बराबर तो एक सीम्पल वस्तु है कि एनाथी दूर राखीने एनी अंदरनी एनर्जी फोर्स मळे ए रीतना तमे आ मंगल केतुनो मध अने लींबू जे एकदम ज कुदरती वस्तु है ने एनाथी जे बाळकने जे फायदो थशे ए चा कॉफी थी नहीं थाय कॉफी थी कबजियात थशे રાત્રે વાંચતા વાંચતા બે ત્રણ કપ પી ગયો તો બીજે દિવસે એને પ્રોબ્લેમ નહીં એક વખત તબિયત બગડશે પેટ બગડશે તો બચ્ચું ભણવાથી દૂર થશે તો એના કરતાં આ વસ્તુ પીવડાવો એનાથી ઘણો બધો તમે લોકો ખાલી એક 10 દિવસ અખતરો કરો પછી તમને એમ લાગે કે ભાઈ એકદમ ઓકે છે એને કન્ટિન્યુઅસ કરો હા આ કુંડલી નથી આ કુંડલી નથી આ તમારી લાઈફ આપીશું સાહેબ તમે આ સેમિનાર પૂરો કરો પછી તમારે ભરવું હોય તો જ ભરજો કોઈ અમારો કોઈ ફોર્સ નહીં પૂછી લો અત્યારે પૂછી લો તમને એ ફાઇલ મળશે ને ફાઇલ મળશે ને ફાઇલમાં તમારી લાઈફનું કમ્પ્લીટ સોલ્યુશન આપીશું એમાં એ સોલ્યુશન વાંચ્યા પછી તમને એમ લાગે કે ભાઈ હજુ બી મારે આમાં કંઈ ડિટેલ જાણવી છે પૂછવું છે પર્સનલ તમને ટાઈમ આપીશ બરાબર એટલે એના માટે જરા બી ફિકર નહીં રાખો તમને પર્સનલ ટાઈમ મળશે એ તમારી ફાઇલ વાંચજો આખી ફાઇલ વાંચો પેન્સિલ લઈને બેસજો જ્યાં ક્વેરી છે કે ભાઈ અહીંયા મારે પૂછવાનું એ લખીને પછી મારી પાસે ટાઈમ લઈને આવજો તમને એક એક જવાબ મળશે બરાબર ઉપાય સહિત આપીશ સાહેબ નહીં કે તમને પેલું બીજાની જેમ ભાઈ આટલું આટલું કરો જાઓ પતી ગઈ વાત નહીં હું તમને એક્ઝામ્પલ્સ આપું છું બતાવું તમને જુઓ કે શું રિઝલ્ટ અમે લાવી શકીએ છીએ બરાબર તો એટલે તમને એમાંથી તમને એ થશે કે ના ભાઈ આ વસ્તુ શક્ય છે બરાબર પેલી સ્લાઇડ લઈ લો આજે તમારી સામે એક જેમ આપણે આગળના સેમિનારમાં સેકન્ડ સેમિનારમાં જે આપણે એક પેલો કેન્સરનો વિપુલભાઈ પંચોલીનો એ મૂકેલો કે જે આપણે ઓપરેશન વગર કેન્સર સારું કરેલું આજે એક એવું સરસ એ છે એ ભાઈ બી આપણી વચ્ચે હાજર છે હું તમને બતાવું છું કે ભાઈ એ ક્યાં હતા અને આજે અમારા ઉપાય પછી આજે હું એને ક્યાં સુધી લઈ આવ્યો છું તો એને તમે જુઓ પર્સનલી જુઓ પર્સનલી એ ભાઈને તમે મળો એમને પ્રશ્ન પૂછવો હોય તો પ્રશ્ન બી પૂછી શકશો બરાબર હું તમને એમના પગની હાલત બતાવું છું જુઓ આ 2014માં ભાઈના શરૂઆત થઈ છે ભાઈ ડાયાબિટીક છે પગમાં આ રીતના ફોડા થાય છે આગળ જે તમે જુઓ છો એ રીતનું એક ગારું પડે બરાબર હવે આ જે વસ્તુ છે તે છેલ્લી સ્લાઇડમાં આ ફોલ્લો ફૂટ્યા પછી એમને ધીરે ધીરે અંદરથી ચામડી ખવાઈ જાય છે પોસ્ટ થાય છે અને આ બાજુથી સેકન્ડ એ નહીં નહીં હજુ આગળ ને હા જુઓ આ જે છે આ એમનો મેઇન એ હતું આ જે તમે જે હોલ જુઓ છો પગમાં એ નીચેથી ઉપર બરાબર આ રીતનો હોલ હતો હવે આ હોલ એમને લગભગ વર્ષ સુધી એની ટ્રીટમેન્ટ કરી હવે એમને કઈ કઈ ટ્રીટમેન્ટ કરી એક નાનો ઇન્ટરવ્યુ છે એમનો સાંભળો ઇન્ટરવ્યુ મારું નામ મનોજ ભગવાન પટેલ મનોજભાઈ આપ ક્યાંથી આવો છો મુંબઈમાં રહું છું નવી મુંબઈમાં નેહરુથી આવું છું અહીંયા કાકા વસે તો આપ અમને એ જણાવો કે તમારી સમસ્યા શું હતી સમસ્યા એમ હતી કે મારા પગને એક નાની ફુંસી થઈ ગયેલી તે ફુંસી પછી ઇન્ફેક્શન થઈ ગયેલું પગમાં તો પૂરો પગ એટલે ઇન્ફેક્શનથી પૂરો કાવો પડી ગયેલો તો ડૉક્ટર લોકો પાસે મારા ઘરના એટલે લગભગ એક વર્ષ સુધી ઇલાજ કરાયો
તો તેરામાં 3 વાર ઓપરેશન બી થયા છે કે તે જખમ ભરાતી નથી તો નવી કપાય ને તો નવી સ્કિન આવશે નવીનથી ડેવલપ થશે ટીશ્યુ તો તેના ઉપર ટ્રીટમેન્ટ કરાય છે પછી આ કરતી કરતે આજે એનાથી સારા ડૉક્ટર પાસે જવામાં મને એક રેફરન્સ મળ્યો કે એક ટ્રીટમેન્ટ આવી છે કે જે મિલિટરીવાળા ઉપર ઇમ્પ્લિમેન્ટ થાય છે કે તેમની જખમ વહેલા વહેલા સારી થવું જોઈએ તે ટ્રીટમેન્ટ કરાવવા પછી ડૉક્ટર પાસે ગયો રેફરન્સ મને મળેલું તો ત્યાં જવા પછી બી એને પહેલાં તો બધા પહેલાં સમાચું પૂછ્યો કે આ તો છે ઘણું કવર વધી ગયું છે એના 2 ઇલાજ છે એક તો કાપી નાખવો પડે ત્યાં તો પછી આ ટ્રીટમેન્ટ કરાવવી પડે તો ટ્રીટમેન્ટ કરાવવું હોય તો પહેલાં કામ શું કરો છો ડૉક્ટર માતા પહેલાં સવાળા તો તમે કામ શું કરો છો તો તમને કીધું હોય માર્કેટિંગમાં શું અમારી લગભગ સેલેરી 30-40 હજાર રૂપિયા સેલેરી છે મારી તો તે ડૉક્ટરે પહેલાં કીધું આ ટ્રીટમેન્ટ તમને કરાવ્યું હોય તો લગભગ તમે મહિનાનો ખર્ચો 70-80 હજાર રૂપિયા દર મહિને ખર્ચો રાખે ઓછામાં ઓછું તમે 3-6 મહિના સુધી ટ્રીટમેન્ટ કરવી પડે ત્યારે આપણું સારું થશે તો એ મેં આટલો ખર્ચો જયારે તમે કીધો તો હું બી મેં વિચાર કર્યો શું કરવાનો પગ છે ત્યાં પણ મારું માર્કેટિંગનું કામ છે કે 4-5 હજાર મારું કામ ચાલવાનું નથી તો પછી ઘરના સાથે ડિસ્કશન કરે પછી તેને ડોક્ટરની વાત સાથે ચાલશે તે વાંધો જાય હું કરાવી તો તે ટ્રીટમેન્ટ કરવાનો થોડો ફેર રિઝલ્ટ આવતો હતો પણ ત્યાં પછી તે સ્કીન નરમ થઈને પછી પ્લસ તેનાથી નીકળવું શરૂ થયું પછી મને મારા બંધે અહીંયા બારડોલીમાં રહે છે તો તેમને કોઈ કીધેલું કે આવું રીતના હરિવર્ધન કાકા કરીને છે તે ઇલાજ કરે છે આના ઉપર તો પછી તેમના રેફરન્સ અહીં આવેલો કાકા પાસે આવ્યા પછી આ પ્રોસેસમાં વર્ષભર તો થઈ ગયેલું પગને તેનામાં મમ્મીએ બી 2-4 જગ્યા ઉપર કહે છે કે આટલી તકલીફ થાય છે તો આવું હશે તેવું હશે આપને એટલે માને પોતે પડતું એટલે સમજ નથી પડતી કે આવું કઈ હોય છે તે ચલો કહે છે મમ્મી તો જવું છે આપણને મમ્મી કહે છે એટલે કરવું છે તો 2-4 જગ્યા ઉપર જે બી આવેલો કે આવી રીતના કહે છે કે તમને કોઈ કંઈક કરી દીધું છે આવું થઈ ગયું છે કયું બીજું કોઈ કારણ કર્યું છે પણ તેનામાં મને કંઈ આ નથી સમજ નથી પડતી પણ એક કીધું મારા બંનેએ કીધું કે ભાઈ ચલો જઈ આવે એકવાર જોવામાં કંઈ અર્જન નથી અહીંયા આવ્યા પછી કાકા એક નોર્મલ તેના ઉપાય કીધા એટલે જે ડૉક્ટર પાસે જવાનો મારો બસનો રિક્ષાનો જે ખર્ચો થતો તેનાથી ઓછા ખર્ચામાં મારો આ પગ સારો થઈ ગયો છે 3-4 અઠવાડિયા પછી મને તેનો રિઝલ્ટ મળવા માંડ્યો તેના પછી હું ડૉક્ટર પાસે જવાનું બી બંધ કરી દીધું તો તે પ્રોસેસમાં પછી 2 મહિના થઈ ગયા ડૉક્ટર પાસે ગયેલો નહીં તો ડૉક્ટરે પોતે ફોન કર્યો કે ભાઈ શું થઈ ગયું મનોજભાઈ તમે આવતા નથી તે પગ સારો થઈ ગયો છે કે તે પૂરું ઇન્ફેક્શન વધી ગયું છે કારણ પૈસાનો બી પ્રોબ્લેમ આવતો તો તેમને ડૉક્ટરને કીધું ભાઈ આપણે આટલા પૈસા નહીં લગાવી શકું આ થઈ 4-5 મહિનાથી ટ્રીટમેન્ટ કરાવતો હતો તો અમને થોડો ફાઇનાન્શિયલી બી ક્રાઇસિસ આવે છે કારણ કામ ધંધો બધું બંધ છે તો તેમને પૂછ્યું પછી કે શું થઈ ગયું પછી તે ડૉક્ટર 2 મહિના પછી આ ફોન આવ્યો પછી તેમને પૂછ્યું મને બધું ડિટેલ તો હું જઈને મળ્યા તેમને જો આવી રીતના છે પગ પૂરો સારો થઈ ગયો છે અમને મારો તો અહીંયા આવ્યા પછી મને એટલે તે વસ્તુનો રિઝલ્ટ મળ્યા નહીં આ વાતો હું માનતો ન હતો આના પહેલા પણ કાકાએ જે કીધું કે કુંડલીના હિસાબથી બધું આવી રીતના હોય છે તો મને ટ્રસ્ટ આવે તેના ઉપર તે બધા ઉપાય જે કાકાએ કીધા તે કરે છે અને 3 મહિનામાં મારો પગ પૂરો સારો થઈ ગયો છે તો તમારી સમસ્યાની શરૂઆત ક્યારથી થઈ હતી મારી સમસ્યાની શરૂઆત માર્ચ 2014માં ઓકે અને અહીંયા તમારે આવવાનું ક્યારે હતું કાકા પાસે બી હું આવેલો એપ્રિલ 2015માં એટલે 1 વર્ષ પછી પૂરો તો જ્યારે તમે અહીં આવ્યા ત્યારે તમને આશા હતી કે મને 100% રિઝલ્ટ મળી જશે આશા એમ કે જો કારણ હું લગભગ 1 વર્ષમાં 7-8 ડૉક્ટર 3-4 અલગ અલગ જગ્યા મંદિર આતે જો કે છે તેવી રીતના જે આવેલો ડૉક્ટરો પાસે લગભગ મારે 1 વર્ષમાં 3 લાખની આસપાસ ખર્ચો થઈ ગયેલો છે ભરોસો તો ન હતો પણ ચલો કે છે તો આની બંધે કીધું એટલે ચલો કીધું તો માન રાખવા માટે ચલો જઈ આવે જે વર્ષભરમાં તો પૂરો નિરાશ થઈ ગયો કે બધા આટલા હાઈટેક ઇલાજ કરાવ્યા પછી બી આપનો પગ સારો નહીં થઈ રહ્યો તો બધી આશા મારી પૂરી થઈ ગયેલી પણ ચલો કીધું આવ્યા અને કાકા જે નાના નાના ઉપાય કીધા ચલો કે છે તો કરી લઈએ આપણ પટી મેં સાયન્ટિફિકલી કે ચલો આવી વસ્તુ હોય છે ગ્રહો સાથે કઈ તું હોય છે તો તેના માટે હું કરવાનું શરૂ કર્યું તો 3-4 અઠવાડામાં મને તેનો ઇફેક્ટ આવવા માંડ્યો પછી 1 મહિનો પૂરો થઈ ગયો પછી હું ડૉક્ટર પાસે બી જવાનું બંધ કરી દીધું તો આવી તમારા જેવી કોઈને સમસ્યા હોય તો તમે શું મેસેજ આપવા માંગશો કારણ કે અત્યારે તો ઘણા બધા એવા લોકો હોય છે કે જે આમ પબ્લિક છે એમને ક્યાંક ને ક્યાંક બનાવટ કરતા હોય છે એની સાથે એટલે તો એ બીજાથી છેતરાઈને સાચું એમને માર્ગદર્શન મળે તો એના માટે ના ઘણા જગ્યા ઉપર એટલે હું બી પ્રેક્ટિકલી અનુભવ લીધેલો અને સામામાં બી આવેલ દોસ્તો લોકો કહેતા હતા કે અહીંયા જે એમ થાય છે
પણ તેનો પોઝિટિવ નેગેટિવ રિઝલ્ટ બન્યા છે કે કોઈ તે કે 100% સાચું થાય આવી રીતના મારો ભરોસો ન હતો પણ આયા આવે પછી લાલ કિતાબનો કાકા જે મને બધું કરાવ્યું જે ઉપાય કીધા તેના ઉપરથી મારું જે થયું છે તેના ઉપરથી હું એક જ કહીશ કે લાલ કિતાબ તે જે મને ફાયદો થયો છે ચોક્કસ બીજા કોનો બી પ્રોબ્લેમ હોય તો તે બી સારો થશે લાઈટ જરાક વાર ઓફ કરી દેવી આ ઉપરનો ભાગ એમનો અત્યારનો આ નીચેનો ભાગ કિતાબના ઉપાય પછી આટલી એ છે બરાબર જો ડૉક્ટર હારી જાય એમ કે ભાઈ પગ જ કાપી નાખવાનો એ ભાઈ સેલ્સમેન છે આવો મનોજભાઈ વગાડો તાળી આ ભાઈ માટે આજે આ ભાઈ પ્રત્યક્ષ આપની સામે છે કોઈના મનમાં કંઈક શંકા કુશંકા હોય આ બાબતે તો એમને મળી શકો છો પૂછી શકો છો બરાબર તો આટલું જો કામ કરતું હોય આવું શસ્ત્ર તો જે માણસો દવાથી હાયરા છે ડાક્ટરથી હાયરા છે ડાક્ટરો બહુ સરસ કામ કરે છે ના નથી કહેતો પણ ઘણી જગ્યા પર એ લોકો જ્યારે એમ કહી દે છે કે ભાઈ અહીંયા અવારું કામ નથી તો અમે લોકો હાથ પકડીએ છીએ ને આવા રિઝલ્ટ સામે લાવીએ આના પછીનું જે બીજું રિઝલ્ટ છે તે આનાથી ઉપર એમાં મેડિકલની સાથે મેં કામ કર્યું છે મેડિકલે જ કામ કર્યું છે પણ મેડિકલ સુધી લઈ જવાનું કામ કિતાબે કર્યું છે એ હું હવે તમને બતાવું છું આ ભાઈને ધન્યવાદ આપીએ આપને કે એમને કિતાબના ઉપાય બહુ સરસ રીતે ફોલો કર્યા ને આજે એમની દીવાન એમને મેં પાછું આપ્યું એનો મને ઘણો ઘણો આનંદ છે બરાબર ચાલો બેટા આવતી રીતે દુખે છે બાકી બાકી દુખે છે ચેર પર આ દીકરીનું નામ છે પૂજા હવે જોગાનુક જો કે જે ભાઈનું કેન્સલ આપને વિપુલનું સારું કરેલું આ એની સગી બેન છે બિનિતા વર્ષા પંચોલી આ એની દીકરી છે પૂજા એની ઉંમર 17 વર્ષની 18મું બેઠું તો 17 વર્ષની ઉંમર સુધી એને ખબર નથી કે મારી એક કિડની કામ નથી કરતી એક જ કિડની કામ કરતી હતી હવે દુખાવો એને પેઇન શરૂ થયું પેઇન શરૂ થયા પછી એને જ્યારે ડૉક્ટરની પાસે લઈ ગયા દવાઓ થઈ સોનોગ્રાફી થઈ એક્સરે થયા ત્યારે ડૉક્ટરે કીધું કે બેટા તારી એક કુંડળી કામ નથી કરતી એની મમ્મી છે એને પણ 17 વર્ષમાં કોઈ ડૉક્ટરે નથી કીધું કે તારી દીકરીમાં આ કમી છે 17મા વર્ષે જ્યારે મારી પાસે આવીને કિતાબના ઉપાયને શરૂ કર્યા પછી એને આ રસ્તો ખુલ્લો પછી એને ખ્યાલ આવ્યો કે ભાઈ મારી એક કિડની ફેલ છે હવે આ છોકરી ડીએન જ્વેલર્સમાં નોકરી કરે છે 15,000 રૂપિયા પગાર છે એનો એ છે દીકરી છે એના પપ્પા છે 3 માણસો એ સાથે રહેવાનું છે 15,000ના પગારમાં સુરતમાં એને મને એવું કીધું કે અંકલ હવે તો આ જે ઓપરેશનના પૈસા છે તે કઈ રીતે કરવા એને ડૉક્ટરને બતાવ્યો ડૉક્ટરે કીધું કે ભાઈ 3.5-4 લાખ રૂપિયા તો ખાલી પેલી ફેલ કિડની કાઢવાના થાય MRI થયો MRIમાં બીજો એક મોટો પ્રોબ્લેમ આવ્યો L4-L5 કરોડરજ્જુના સ્પાઇનલ કોડના 2 મણકા જોઈન્ટ હતા એ છોકરી 17 વર્ષ સુધી ઊંધી જ સૂતી છે ચત્તી સૂઈ જ નથી શકી તો આ વસ્તુ નીકળીને આવી કે ભાઈ આ છે હવે સ્પાઇનલ કોર્ડમાં તો સુરતના ડાક્ટરોએ હાથ લગાવતા પહેલાં જ હાથ લઈ લીધા કે ભાઈ આમાં અમારું કામ જ નહીં અમે એને છેડીએ પણ નહીં હવે હતાશ થઈ જાય માણસ કે ભાઈ કેમ કરું એને એવું નક્કી કર્યું કે ભાઈ હવે જે થાય તે દવા કરીશું જીવાય ત્યાં સુધી જીવવાનું મેં કુના એટલું કહીને એ લોકો ઘરે નીકળ્યા મારા મનમાં એક ચમકારો આવ્યો કે ભાઈ આમાં મને કોણ કામ લાગે તો પુટપરદીની સત્યસાઈ મેડિકલ જે સંસ્થાન છે
એમના જે હેડ છે અહીંયાના મનોહર ત્રિકનાળ, એમને ને મારા બહુ સારા સંબંધો છે. મેં એમને ફોન કર્યો તો મને કહે હરિયોદન પૂછવાનું નહીં હોય, મોકલી આપ. બીજે દિવસે જઈને મળી આવ્યા, ઓકે થઈ ગયું. આપણે અહીંયાથી પૂતપરથી ગયા, એ થયું. 2.5 મહિના એને રોકાવું પડ્યું, કે એટલું બધું કોમ્પ્લિકેટેડ હતું કે જો કિડની ખાલી કાઢી નાખે તો એની મેરેજ લાઈફ ખરાબ થતી હતી. તો એ બધું જોઈને એને બધું ક્લિયર કરવા માટેના ઓપરેશનની એ થઈ. હવે અહીંયા જે 3-3.5 લાખ ઓપરેશનના પછી દવા હોસ્પિટલ આ બધું જુદું હતું, ત્યાં એક પણ પૈસો ખર્ચ્યા વગર ઓપરેશન થયું. આના પછી બીજો જે એનો સ્પાઇનલ કોર્ડનો એ હતો, તેમાં એ થયું કે ભાઈ એની 21 ડિસેમ્બરની ડેટ મળી, એ થઈ ગયું. હવે આ ઓપરેશન કરતાં પહેલાં ડાક્ટર એની મમ્મીને એને કીધેલું કે આ ઓપરેશન અમે કરીએ પણ એટલું બધું રિસ્કી છે.